હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ કઈ રીતે જોઈ શકાય એના વિશે તમને માહિતી આપીશ તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીં ગૂગલ ઉપર જવાનું છે ગૂગલ ઉપર જઈને તમારે સર્ચ કરવાનું છે જી એસ બી ડોટ ઓ આર જી એટલું સર્ચ કરી દેવાનું છે જો તમારે અહીં ઓપન ના થાય તો તમારે જો આવું ક્રોમ બ્રાઉઝર હશે અહીં દેખાય છે સોરી આ ક્રોમ બ્રાઉઝર હશે આ આ ક્રોમ બ્રાઉઝર આ તમને હલે છે દેખાય છે ને એના ઉપર તમારે ક્લિક કરીને તમે ત્યાં પણ સર્ચ કરી શકો છો તો આપણે અહીં ગૂગલ ઉપર જ સર્ચ કરીશું જીએસીબી ડોટ ઓ આર જી આવું સર્ચ કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થઈને આવશે હવે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એમનું રિઝલ્ટ જોવું હોય તો અહીં ક્લિક કરવાનો છે જુઓ અહીં દેખાય છે તે સાયન્સના વિદ્યાર્થીઓનું છે અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે અહીં જનરલ લખેલું છે જનરલ પૂરક પરીક્ષા એ વિદ્યાર્થીઓ અહીં ક્લિક કરશે ત્યાર પછી દસમા ધોરણનું તો ઓલરેડી અહીં ક્લિક છે જો આ રીતે આપણે બીજાનું જોઈશે તો અહીં એસએસસી પૂરક પૂરક રિઝલ્ટ એવું લખેલું છે આ છે દસમા ધોરણનું તો આપણે અત્યારે જનરલનું જોઈશું એટલે કે બાર કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીનું જોવું હોય તો અહીં ક્લિક કર્યા પછી જો અહીં આલ્ફાબેટ દબાવવાના છે એટલે કોઈ પણ એ અક્ષર હોય એ અહીંથી ક્લિક કરવાનો તમારા સીટ નંબરની આગળ હોય એ ત્યાર પછી અહીં તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે તો હું સીટ નંબર કોઈ પણ એન્ટર કરી દઉં તો અહીં મેં સીટ નંબર એન્ટર કર્યા પછી અહીં ટોટલ એન્ટર કરવાનો છે તો જો બે અને અઠ્ઠાવન તો બે અને અઠ્ઠાવન કેટલા થાય સાઈઠ થઈ તો અહીં સાઈઠ ઉપર ક્લિક કરી અને અહીં ગોના બટન ઉપર ક્લિક કરીશ ત્યાર પછી તમે એ જોઈ શકો છો અહીં રિઝલ્ટ ઓપન થઈને આવી ગયું છે આ તમારું રિઝલ્ટ છે આ રીતે તમે તમારા પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ઓપન નથી થતું એને ખાલી સ્કૂલવાળા જ ઓપન કરી શકે એવું બતાવે છે એ વિદ્યાર્થીઓ માટે એક વિડીયો મૂક્યો છે તેમાં જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે મતલબ સ્ક્રીન ઉપર બતાવેલો છે એ મોબાઈલ નંબર ઉપર પોતાનો સીટ નંબર એન્ટર કરવાનો છે એટલે તમને રિઝલ્ટ મળી જશે દસ મિનિટની અંદર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલ રહો કોઈ પણ ક્વેશ્ચન તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ જય ભારત